પોરબંદરમાં ગાયનેકોલોજીસ્ટ અને આઈવીએફ નિષ્ણાંત ડોક્ટર પારસ મજીઠિયા અને ડોક્ટર સ્વાતિ મજીઠિયાએ ખૂબ જ પ્રગતિ કરી છે, ત્યારે હવે આ હોસ્પિટલમાં સીમાર સમર્થ આઈવીએફ સેન્ટર શરૂ થયું છે, જેને લઈને સંતાન પ્રાપ્તિ ઇચ્છતા દંપતીઓ માટેની સુવિધામાં વધારો થયો છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. પોરબંદરની મનન મેટર્નિટી એન્ડ ડેન્ટલ હોસ્પિટલ છેલ્લા ઘણા વર્ષોથી નિસંતાન દંપતીઓને આઈવીએફ ટેકનોલોજીનો ઉપયોગ કરી સંતાન પ્રાપ્તિ કરવામાં મદદરૂપ બને છે. આઈવીએફ ક્ષેત્રે ડૉક્ટર પારસ મજીઠિયા અને ડૉક્ટર સ્વાતિ મજીઠિયા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત લેવલે બહુ મોટું નામ ધરાવે છે, જેના ભાગરૂપે ભારતની સૌથી ઝડપથી વિકસિત આઈવીએફ ચેઇન સીમાર સમર્થ આઈવીએફે પોરબંદરમાં ડૉક્ટર પારસ મજીઠિયા અને ડૉક્ટર સ્વાતિ મજીઠિયાના નેતૃત્વ હેઠળ આઈવીએફ સેન્ટર શરૂ કર્યું છે, જેના ભાગરૂપે તાજેતરમાં જ સીમાર સમર્થ આઈવીએફના સીઈઓ ડૉક્ટર આતિશ લડ્ડા, કો ફાઉન્ડર ડોક્ટર હર્ષલતા લડ્ડા અને ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર કૃતિ પાત્રીકર મનન મેટર્નિટી હોસ્પિટલ ખાતે ડોક્ટર પારસ મજીઠિયા અને ડોક્ટર સ્વાતિ મજીઠિયાની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન ગુજરાત ન્યૂઝ પોરબંદર ચેનલના જામનગરના વરિષ્ઠ પત્રકાર જયેશભાઈ રૂપારેલિયાએ આ તમામ ડોક્ટરોની મુલાકાત લીધી હતી અને ડોક્ટર પારસ મજીઠિયા તથા ડોક્ટર સ્વાતિ મજીઠિયા સાથે ઘણી મહત્વની ચર્ચાઓ કરી હતી. જુઓ તેનો મુખ્ય અંશ. ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં તમામ દર્શકો સ્વાગત છે. આજે અમે લોકો પોરબંદરની ખ્યાતનામ મનન મેટર્નિટી એન્ડ ડેન્ટલ હોસ્પિટલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને પોરબંદરના જ ખ્યાતનામ ડૉક્ટર એવા પારસ મજેઠિયા અને ડૉક્ટર સ્વાતિ મજેઠિયા, જે બંને દંપતિ છે, એ સ્ત્રી રોગ નિષ્ણાંત છે અને ખાસ કરીને ટેકનોલોજીની દુનિયામાં પણ નંબર વન એટલે કે સમયની સાથે તાલ મિલાવેલા આ ડૉક્ટર લોકો છે. પોરબંદરના લોકોને મેક્સિમમ ટેકનોલોજી મળી રહે એવા એના બેસ્ટ પ્રયત્ન હોય છે. જે નિસંતાન દંપતિ જે છે એ લોકોને સંતાન પ્રાપ્તિ થાય એ માટે બેસ્ટ પ્રયત્ન કરવામાં આવે છે અહીં, અને ખાસ કરીને એમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને જે મનન મેટર્નિટી એન્ડ ડેન્ટલ હોસ્પિટલ છે તેના જે ઓનર છે એવા ડૉક્ટર પારસ મજેઠિયા વર્ષોનો બહોળો અનુભવ ધરાવે છે સ્ત્રી રોગ નિષ્ણાત બાબતમાં, અને એ હવે ટેકનોલોજી સાથે કદમ મિલાવ્યું છે એટલે કે ભારતની વર્લ્ડ ક્લાસ સીમાર સમર્થ આઈવીએફ સાથે કોલેબોરેશન કર્યું છે. પોરબંદર ખાતે એક ફ્રેન્ચાઇઝી લીધી છે અને એનું એક અહીં ઉદઘાટન થઈ રહ્યું છે. તો આપણી સાથે ડૉક્ટર પારસ મજેઠિયા આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે તમારે જે પ્રમાણે અનુભવ છે એ અનુભવનો હવે તમે ટેકનોલોજી સાથે બેવડો લાભ દેવા માગો છો પોરબંદરની જનતાને. ફર્સ્ટ ઓફ ઓલ સર્વને જય શ્રી કૃષ્ણ. અત્યારે આ જમાનામાં, આ યુગમાં નિસંતાન દંપતીઓના કેસીસ બહુ વધી રહ્યા છે. હું છેલ્લા 6 વર્ષથી આ પોરબંદરમાં નિસંતાન દંપતીની સારવાર કરું છું, પણ ક્યાંક આપણે પોરબંદરની પબ્લિકને એટલી સારી ટેકનોલોજી કે એટલી સારી સુવિધા નથી આપી શકતા. એના માટે થઈને મને એ જ દર્દી, મારા પોરબંદરના દર્દીને બહારગામ ન જવું પડે એના માટે એક મેં નવું સાહસ કર્યું છે. સીમાર સમર્થ આઈવીએફ કરીને એક ફ્રેન્ચાઇઝી છે મહારાષ્ટ્ર બેઝડ, તો એમની સાથે ટાઈઅપ કરી એમનો બહોળો અનુભવ, એટલે આમ જોવા જઈએ ટોટલ અમારી સાથે 23 ફ્રેન્ચાઇઝી છે, એમને બધાની ટીમનો અનુભવ અગર આપણે સાથે કરીએ તો 200 વર્ષનો અનુભવ જેવો થાય કે બધા ડૉક્ટર્સનો 5-10 વર્ષના અનુભવમાંથી કંઈક નવું અમને શીખવા મળતું હશે. એટલે એ બધો અનુભવ અમને સાથે મળે, પોરબંદરના દર્દીઓને એના માટે હું સારી સારવાર આપી શકું, અને અમુક ટેકનોલોજી જે અમારી પાસે હજી નથી એ સીમાર સમર્થ સાથે જોડાય, જેમ કે લેઝર અસિસ્ટન્ટ હચિંગ મશીન છે, એ આપણા પોરબંદરમાં એક પણ સેન્ટરમાં હજી ફેસિલિટી અવેલેબલ નથી, જેના માટે થઈને આપણા ઘણા દર્દીઓને જામનગર, રાજકોટ અથવા અમદાવાદ કે બોમ્બે કે જવું પડતું હતું. હવે એ કોઈ દર્દીને ત્યાં જવાની જરૂર નહીં પડે. એડવાન્સ આઈવીએફ એટલે ટેસ્ટ ટ્યુબ બેબી માટેની જે પણ સારવાર જરૂર પડશે એ ઘર આંગણે અહીંયા બેઠા બેઠા મનન મેટર્નિટી હોસ્પિટલમાં થઈ શકશે. એટલે મારા વાલા દર્દીઓને હેરાન ન થવું પડે. ખાસ કરીને જ્યારે પ્રેગ્નન્સી રહેવા માટે પ્રેગ્નન્સી ન રહેતી હોય તો દર્દી માનસિક રીતના બહુ સ્ટ્રેસમાં હોય, એમાં બહારગામ જવું પડે એટલે એ સ્ટ્રેસ એને એડ ઓન થાય, આવવું જવું. પછી ઘણીવાર આપણે તમે સાંભળ્યું હશે આપે કે ટેસ્ટ ટ્યુબ બેબી પછી આરામ કરવો જોઈએ. હવે કોઈ પણ દર્દી રાજકોટ કે અમદાવાદ જાય છે, બાળક ત્યાં મુકાવે વળી પાછું અહીંયા આવવાનું, તો ટ્રાવેલિંગનો એ રિસ્ક વધે. એના કરતાં બધાય કરતાં જ્યારે પણ પ્રેગ્નન્સી ન રહેતી હોય તો એના ફેમિલીનું પ્રેશર એના ઉપર, સોસાયટીનું પ્રેશર એટલું બધું હોય લેડીઝ ઉપર, એ સ્ટ્રેસ, ટ્રાવેલિંગનો સ્ટ્રેસ, જવાનું છે, આજે ટ્રીટમેન્ટ છે, ત્યાં શું થશે, કેટલા વાગે આવશું, એ બધો સ્ટ્રેસ એડ ઓન થઈ ટેસ્ટ ટ્યુબ બેબીની રિઝલ્ટ્સમાં બહુ ઇફેક્ટ કરે. એટલે એ બચાવવા માટે મારો પ્રયત્ન હતો કે પોરબંદરના મારા વાલા દર્દીઓને આ બધી સગવડ અહીંયા ઘર આંગણે બેઠા બેઠા એક જ સેન્ટરની અંદર મળે. એના માટે મેં ખાસ કરી સીમાર સમર્થની ટીમ સાથે જોડાઈ અને લેટેસ્ટ એડવાન્સ ટેકનોલોજી જે પણ વર્લ્ડમાં અવેલેબલ છે એ અમે ટ્રાય કરીએ છીએ બધું અહીં પોરબંદરમાં ઘર બેઠા આંગણે આપણા વાલા દર્દીઓને મળી શકે. એમાં ખાસ કરીને અત્યારના યુગ પ્રમાણે સૌથી જરૂરી વસ્તુ છે આપણી એક ફ્રીઝિંગ, એટલે આપણે સ્ત્રી બીજ હોય જેને ગુજરાતી ભાષામાં કહે સ્ત્રી બીજ,
તમે ઘણી વાર સાંભળ્યું હશે, ફિલ્મ સ્ટાર છે, હિરોઇન્સ છે, બધા વર્કિંગ વુમેન્સ છે, જે એ પોતાના એગ્સ ફ્રીઝ કરાવી લે છે. એનો મતલબ એવો છે કે જ્યારે પણ એક સ્ત્રીની એજ વધવા માંડે ત્યારે એમના સ્ત્રી બીજની કાઉન્ટ અને ક્વોલિટી ઘટવા માંડે. તો ઘણી વાર હવે અત્યારના એજ્યુકેશન એટલું વધે છે, સોશિયલ લાઈફ એવી રીતના એડવાન્સ થાય છે, તો એ ટાઈમે આપણે એ લોકોનો એક પરફેક્ટ એજ હોય ત્યારે એના એગ ફ્રીઝિંગ કરી શકીએ. એટલે કોઈ પણ સ્ત્રીને એના મેરેજ પહેલાં પોતાના ફર્ટિલિટી પ્રિઝર્વ કરવી હોય કે ફ્યુચરમાં અત્યારના પોતે એજ્યુકેશન માટે બહાર છે, પ્રોફેશનલ લાઈફ માટે બહાર છે, તો એની એજ વધે તો ક્વોલિટી ઘટે, એના માટે સરી એ લોકો પહેલાં એમનું એગ ફ્રીઝિંગ કરી શકે. એ ફેસિલિટી આપણે અહીંયા અવેલેબલ છે કે જેથી કરીને જ્યારે એ મેરેજ કરે ત્યારે આપણે કોઈના બીજાના ઈંડા દાન કે લેવું ન પડે, પોતાના જ એક ઈંડાથી જ એમને પોતાના જ સ્ત્રી બીજથી પોતાનું જ બાળક કરી શકે. એના સિવાય અત્યારના હવે કેન્સર્સનું બહુ વધે છે, આજકાલના જમાનામાં તમે સાંભળ્યું હશે સ્ત્રી રોગમાં સ્ત્રીમાં કેન્સર્સના કેસીસ બહુ વધે છે. હવે કેન્સર હોય ત્યારે તમારે શેક લેવો પડે, બધા બાટલા ચડાવે, એ બધાથી આપણી સ્ત્રી બીજની ક્વોલિટી ઘટે. તો હવે ઘણા એટલું અવેરનેસ વધવા માંડ્યું છે લોકોમાં કે એ કેન્સરના શેક લેવા પહેલાં તમે જો અમારી પાસે આવો તો અમે તમારા એ સ્ત્રી બીજ પ્રિઝર્વ કરી શકીએ, કે કેન્સરના શેક થઈ જાય, તમે કેન્સરથી સાવ નાબૂદ થઈ જાઓ, પછી અમે તમને તમારું બાળક, તમારું જ બાળક તમને આપી દઈ શકીએ. તો આ ખાસ કરીને સાહેબ આઈવીએફ શું છે, લોકોને એ પણ ખ્યાલ નથી હોતો. આઈવીએફ એટલે એક એવી પદ્ધતિ છે કે જેમાં નિસંતાન દંપતી એમની રીતના પહેલાં નેચરલી જો એક વર્ષ ટ્રાય કરતા હોય, બાળક ન રહી, તો એ એના પછી એક સ્ટેપ આવે આઈયુઆઈ. હવે એ કર્યા પછી જો બાળક ન રહેતું હોય તો એક સ્ટેજ છે આઈવીએફ. આઈવીએફમાં એક સિમ્પલ રીતના કહી શકું કે આપણે એક સ્ત્રીનું સ્ત્રી બીજ જોઈએ અને પુરુષનો આપણે શુક્રાણુ જોઈએ, એ બેયનું મિલન આપણે બહાર લેબમાં કરીએ અને જે ગર્ભ બને એને આપણે પાછા એમના ગર્ભાશયમાં રોપી દઈએ. હવે આમાં ઘણી આમ જોઉં તો સોશિયલ સ્ટિગમા કે આમ ખોટી ખોટી વાતો ફેલાયેલી છે કે આઈવીએફ એટલે બીજાનું બાળક, ટેસ્ટ્યુબ બેબી એટલે બીજાનું બાળક, એવી સાવ ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. એવું કોઈ જગ્યાએ થતું નથી. હા, અમુક સિલેક્ટેડ કેસીસમાં એવું કરતા હોય છે, પણ એ પેશન્ટની કન્સેન્ટ સાઇન ઓફિશિયલ લીગલ પેપર કર્યા પછી જ કરીએ છીએ. કે કોઈ કોઈ એવા કેસીસ હોય છે કે ભાઈ ઘણી વાર આપણે એવી પરિસ્થિતિ આવે છે કે બેનના સ્ત્રી બીજ ન હોય કે પુરુષનું શુક્રાણુ ન હોય, તો એના માટે ઓપ્શન છે. એના માટે એઆરટી બેંક્સ બનેલી છે, ગવર્મેન્ટ માની એઆરટી બેંક્સ છે, ત્યાંથી અમે સ્ત્રી બીજ કે આપણે શુક્રાણુ કે જોઈએ તો ત્યાંથી આપણે લઈએ અને એમનું બાળક બનાવી દઈએ છીએ આપણે. ને ખાસ કરીને સંતાન પ્રાપ્તિ ન થવાનું કારણ, મુખ્ય કારણ શું હશે? સંતાન અત્યારે ઉંમર પ્રમાણે નથી થતા, તો એનું મુખ્ય કારણ શું છે? સૌથી મુખ્ય કારણ અત્યારના આપણી પર્સનલ લાઈફસ્ટાઈલ છે અને સ્ટ્રેસ. એક સિમ્પલ લોજિક વસ્તુ છે, આપણા જે વડીલો હતા વિલેજમાં રહેતા, ચોખ્ખું એટમોસફિયર, પોલ્યુશન નહીં, કાંઈ નહીં, ફૂડ હેબિટ સિમ્પલ, રાતના 8 વાગે સુઈ જતા, સવારના 4 વાગ્યાથી કામે લાગી જતા. હવે અત્યારની જનરેશનમાં તમે ક્યાંય જોઈ નહીં શકો. બીજું, બધા સાથે કોમ્પિટિશન કરવાની એ લોકોની આદત હોય કે ઓલાએ આટલું કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું, તો એ કોમ્પિટિશનમાં એ પોતાની જાતને સ્ટ્રેસ દે છે. એટલે એ બે મેજર કારણ છે. થર્ડ છે કે ભાઈ હવે ડિલેડ મેરેજીસ, મોડા મેરેજીસ, કારણ કે એજ્યુકેશન વધવા માંડે છે. એટલે પહેલાં શું હતું, 18-20 વર્ષ 21 વર્ષ થાય એટલે મેરેજ થઈ જતા, હવે મેરેજ લાઈફ જ મેરેજ એજ જ ડિલે થઈ ગઈ 25-27 વર્ષ. પછી ઘણી વાર કેવું હોય કે ફાઇનાન્શિયલી સ્ટેબલ ન હોય તો હસબન્ડ એમ કે ના, આજે આપણે થોડાક સ્ટેબલ થઈ જાય પછી બાળક પ્લાન કરી, કાં વાઇફ કંઈક જોબ કરી દીધો, કાં વાઇફનું કંઈક બીજું કંઈક હોય, તો એ પ્રમાણે એજ ડિલે થવા માંડી છે. પ્રેગ્નન્સી કન્સેપ્શનની જેમ એજ વધે એમ પ્રેગ્નન્સીના ચાન્સ ઘટે, કારણ કે પ્રેગ્નન્સી એ આપણા બોડીનું જ પાર્ટ છે. હવે જે આપણે 20 વર્ષના હોય અને 30 વર્ષના હોય, કામ કરવાની કેપેસિટીમાં ડિફરન્સ આવે, એ જ રીતના પ્રેગ્નન્સી રહેવાના સક્સેસ રેટમાં ડિફરન્સીસ આવે છે. અને ખાસ કરીને નિસંતાન પણ જે છે એની દિવસે સંખ્યા પણ વધતી જાય છે, એના હિસાબે આઈવીએફનો ક્રેઝ પણ વધ્યો છે. એનું મેં કીધું તમને એ જ છે કે આપણી જ આ લાઈફસ્ટાઈલ હેબિટ્સના લીધે, આ સ્ટ્રેસને લીધે બધું બહુ વધે છે. એના માટે જ થઈને જે અમારો એક નાનકડું એવું પગલું છે આપણા પોરબંદરવાસીઓ માટે, કે હવે એટલા કેસીસ વધવા માંડ્યા છે, સ્પેશિયલી અમુક કમ્યુનિટીમાં. ઘણી વાર તો શું હોય છે, એક ઓક્યુપેશનલ હઝાર્ડ્સ હોય કે અમુક બોઇલર્સમાં કામ કરતા હોય કોઈ પુરુષ, તો એમને એમના શુક્રાણુ ઉપર ઇફેક્ટ કરે. અમુક ઓક્યુપેશન રિલેટેડ બીમારીઓ એટલી વધવા માંડી છે કે એનાથી એ લોકોની પ્રેગ્નન્સી રહેવામાં બહુ ટફ પડે છે. અને ખાસ કરીને ધારો કે તમારો છેલ્લા 12 વર્ષનો અનુભવ છે, તો છેલ્લા વર્ષોમાં લોકોમાં કઈ બીમારી લઈને આવે છે નિસંતાન ન થવાના કારણો ક્યાં ક્યાં લઈને આવે છે? સૌથી મોટું પહેલું કારણ છે એજ. હવે પહેલા જમાનામાં એવું માનીને જતા કે સ્ત્રીમાં જ પ્રોબ્લેમ હોય છે, એ તદ્દન ખોટું છે. પુરુષે ઇક્વલી રિસ્પોન્સિબલ હોય છે, એવું નથી કે ખાલી સ્ત્રીના લીધે જ પ્રોબ્લેમ થાય છે, પુરુષ ઇક્વલી રિસ્પોન્સિબલ હોય છે. અને આજકાલ તો હવે રિસન્ટલી હમણાં તો એટલું જોવા મળે છે કે રાધર સ્ત્રી કરતાં પુરુષમાં પ્રોબ્લેમ્સ વધુ આવે છે.
અને બીજું એક પ્રોબ્લેમ એ થાય છે કે કોઈ પુરુષ એક્સેપ્ટ નથી કરી શકતું, એટલે પહેલાં એમને એમ કહે કે તમારો રિપોર્ટ કરાવો, તો સૌથી પહેલી એક પુરુષની એમ જ આવે કે ના ના મને કંઈ વાંધો નથી, મારા રિપોર્ટની જરૂર નથી. તો આ એક સોશિયલ સ્ટિગ્મા છે, આ એની આપણે લોકલ મેન્ટાલિટી છે પુરુષોની કે એ એક્સેપ્ટન્સી નથી હજી એ લોકોમાં કે આપણે આપણો રિપોર્ટે કરાવવો જોઈએ. પહેલું એક જ કે ના વાઇફના બધા રિપોર્ટ કરી લો. ખાસ કરીને સમર્થ આઈવીએફ સાથે કોલેબોરેશન કર્યું છે, એ કર્યા પછી અહીંયા જે મનન મેન્ટાલિટી સાથે જોડાયેલા લોકો છે, પોરબંદર જનતાને શું ફાયદો થશે? સૌથી મોટું મેં તમને કીધું કે અમને બહોળો અનુભવ એટલા ડૉક્ટર્સનો, ક્યાંય પણ હું ક્યાંય ફસાઈશ તો અમારી ટીમમાં એટલા સિનિયર ડૉક્ટર્સ એ બીજા છે જે મને ગાઈડ કરી શકશે. સેકન્ડ થિંગ, ટેકનોલોજીકલી દે આર મોર એડવાન્સ, આપણા કરતાં ઘણું એડવાન્સ ટેકનોલોજી એમની પાસે છે જેનો આપણા ઘર આંગણે હવે બેનિફિટ મળશે. થર્ડ થિંગ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય એમ્બ્રિયોલોજીસ્ટનું જોબ કે બાળક બનાવવાનું. એમ્બ્રિયોલોજીસ્ટ એટલે બાળક બનાવવાના ડૉક્ટર કહેવાય. હવે એ આપણે આપણા ઓનર જ છે ડૉક્ટર કૃતિ મેડમ, એ પર્સનલી જ પોતે અહીં આવીને આપણા માટે કેસીસ કરે છે, એટલે એમનું જે એક્સપિરિયન્સ છે, એમની નીચે હજારો એમ્બ્રિયોલોજીસ્ટ ટ્રેન કર્યા છે એમને, અને એમની પોતાની નાની ઇન્સ્ટિટ્યૂટ છે જે પૂરો ઇન્ડિયામાં એમ્બ્રિયોલોજીસ્ટને એજ્યુકેશન આપી, ટ્રેનિંગ આપી છે, બહાર એક્સપિરિયન્સ જોબ માટે મળે છે. તો એમનો જે એટલો બહોળો અનુભવ છે એ આપણા અહીં પોરબંદરની જનતાને બહુ લાભ મળશે એનો. રિઝલ્ટ મેઇનલી એમ્બ્રિયોલોજીસ્ટ બેઝ ઓરિયન્ટેડ વધારે હોય છે, તો જે ઇમ્પોર્ટન્ટ ક્રિટિકલ સ્ટેપ છે એના માટે આપણે ત્યાંના સ્પેશિયલ મેડમ જ પોતે અહીં આવીને કેસ કરે છે. એ આજે પણ આપણી સાથે અહીં હાજર છે, અને બધા કેસમાં મેડમે એ લોકોએ કમિટમેન્ટ આપ્યું છે કે મેડમ પોતે જ અહીં હશે આપણા કેસીસ માટે. એટલે એનાથી ક્વોલિટી ઓફ એમ્બ્રિયોઝ ને ક્વોલિટી ઓફ રિઝલ્ટ્સમાં બહુ બહુ વધારે પડતો ફેર પડે છે. ખાસ કરીને જે લોકો ટીવી જોવે છે અમારું, એ લોકોને એ લોકો ક્યારથી અહીંયા આ બાબતની તરફ, જે લોકો આ બાબતે ટ્રીટમેન્ટ લેવા માગતા હોય, તો એ લોકો ક્યારથી આ બાબતે વસ્તુ રન થશે અને ક્યારથી એ લોકોને લાભ મળશે? જો આ મેં તમને પહેલાં કીધું, 6 વર્ષથી હું ટેસ્ટિંગ બેબી કરું છું, સેન્ટર ચાલુ જ છે. કાલે અમે સિમાર્થ સમર્થ સાથે ઓફિશિયલ જોઈનિંગ કરીએ છીએ અને એના માટે અમે ઓપનિંગ રાખ્યું છે. પરમ દિવસ 16 તારીખથી આ આંગણું આપણા માટે ઓપન છે. કોઈ પણ નિસંતાન દંપતીને જે પણ માર્ગદર્શન જોતો હશે, જે પણ સારવાર જોતી હશે, અહીંયા જ બધી થઈ જશે, એટલે એમને ખાસ કરીને દૂર હેરાન થવું નહીં પડે. અને અમુકવાર કેવું થાય છે કે બિચારા પુઅર પેશન્ટ હોય છે, હવે એ જવા આવવા, ટ્રાન્સપોર્ટેશન, એની નોકરી, જોબ, રજા મૂકીને જવું બહારગામ, એક તો ટ્રીટમેન્ટમાં પૈસા આપવાનું, બીજું ટ્રાવેલિંગનો ખર્ચો, અને થર્ડ થિંગ કે ભાઈ એમની જોબમાં રજા કે મૂકે છે એનો ખર્ચો, એનો લોસ જાય છે. તો એ બધો લોસ, અને કમ્પેર ટુ આપણે રાજકોટ અમદાવાદ કરતાં આપણે એ રીતના રિઝનેબલ રેટમાં એ કરતા હોઈએ છીએ, કારણ કે આપણે એનું વર્કિંગ પોટેન્શિયલ ખબર છે કે ફાઇનાન્શિયલ કન્ડિશન આપણા પેશન્ટની કેવી છે, અને થોડુંક આપણે આંખની શરમ હોય કે ગામમાં ને ગામના જ છે, અને આપણે એકબીજાના રિલેશન બેઝડ આ ઘણી વસ્તુ આપણે એ લોકોને હેલ્પફુલ થઈ શકે એ રીતના આપણે અહીં બધી ફેસિલિટી ઊભી કરી છે. એ દંપતી અહીંયા આપણી પાસે આવે ત્યારે એ લોકો શું સાથે લઈ આવવાનું રહેશે? એક બહુ બેઝિક વસ્તુ, આ બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો છે આપણે, કારણ કે આ મેજર પ્રોબ્લેમ છે અહીંયા. ફાઇલ્સ, કાગળ, એના ટ્રીટમેન્ટ રિલેટેડ એ બધા ઘરે મૂકીને આવે છે. એટલે એક મારા દર્શક મિત્રો, મારા પ્રિય પેશન્ટ્સને એક રિક્વેસ્ટ છે, જ્યારે પણ તમે અહીંયા આવો, અમારું આંગણું તમારા માટે હંમેશા માટે ઓપન રહેશે. અમે અમારી બેસ્ટ પ્રયત્ન કરશું. તમારી પાસે જે પણ કાગળ હોય, ગમે એવું ફાટેલું તૂટેલું, ગમે આ ખૂણામાં પડ્યું હોય, બધા ડોક્યુમેન્ટ્સ ફાઇલ્સ સાથે લઈને આવો, જેથી કરીને અમે તમને પહેલી વિઝિટમાં 50-70% ગાઈડ કરી શકીએ આ પ્રોબ્લેમ્સ છે, અને આપણે કમ્પેર પણ કરી શકીએ જૂના રિપોર્ટ સાથે અત્યારના શું ફેરફાર પડ્યો છે, એટલે તમને અમે એક્ઝેક્ટ ગાઈડલાઇન્સ આપી શકીએ કે શું કરવું જોશે હવે તમારા માટે. ખાસ કરીને આઈવીએફની જે વાત આવે છે, એ ટેકનોલોજીનો આધાર આપણે ઉપયોગ કરવાનો હોય તો કેટલી ઉંમરની મર્યાદા શું છે? જો આમાં ઉંમર મર્યાદા એવું છે કે 18 મેચ્યોર મેરિડ લાઈફ કપલ, 18 પછી કોઈ પણ કપલ કરી શકે, એટ તો એજ ઓફ 50 સુધી. હવે પહેલાં ઘણીવાર એવું પણ થાય છે કે 40 યર્સ માસિક વહી જાય છે સ્ત્રીને, તો માસિક વહી જાય છે એટલે ટેસ્ટ્યુબ બેબી ન થઈ શકે એવું નથી. આપણે માસિક દર પાછું ચાલુ કરી શકીએ એ સ્ત્રીને. એમની ગર્ભાશયની કન્ડિશન નોર્મલ હોવી જોઈએ, એક મોટામાં મોટો ક્રાઇટેરિયા એ છે, ગર્ભાશયની કોથળી નોર્મલ હોવી જોઈએ, તો એને માસિક દર પાછું કરી અને પાછું પણ આપણે એને બાળક સંતાન પ્રાપ્તિ કરાવી શકીએ છીએ. એવા ઘણા કેસીસ આવે છે, ઘણીવાર આપણે સાંભળ્યું હશે કે 20 વર્ષનો છોકરો એક્સિડન્ટમાં ગુજરી ગયો, તો એવા ઘણા કપલ્સ છે કે જે એક સર્ટેન સ્ટેજ પછી મેનોપોઝ આવી ગયો હોય, જેને માસિક વહી જાય એને મેનોપોઝ કહેવાય, તો મેનોપોઝ આવી ગયો હોય, સડન એવા કેલામિટી કે કાંઈ બિચારા ઘરમાં દુર્ઘટના થઈ હોય છે, તો એવા ઘણા કપલ્સ હજી પાછા આવે છે કે સાહેબ અમારે એકને એક સહારો હતો, હવે અમારે પાછું બાળક જોઈએ. તો એવા કેસમાં પણ અમે એમને પૂરેપૂરો સપોર્ટ આપી શકીએ એવી અમારી પાસે ટેકનોલોજી અત્યારના છે કે માસિક પાછું ચાલુ કરી પાછું એમને આપણે માં બનવાનું સુખ આપી શકશું. એટલે આ રીતે ડૉક્ટર પારસ મજીઠિયા સાહેબ હતા, અને ખાસ કરીને સ્ત્રી રોગના નિષ્ણાત ડૉક્ટર છે અને બહુ મોટું નામ છે પોરબંદરમાં, અને એ 16 તારીખથી એટલે કે 15 તારીખે અહીંયા ઓપનિંગ છે, અને ખાસ કરીને પોરબંદરના લગભગ મહાનુભાવોએ અહીંયા હાજરી આપશે,
અને ખાસ કરીને જે સીમા સમર્થ આઈવીએફના જે સીઈઓ છે આતિશ લઠ્ઠા, એ પણ અહીંયા હાજરી આપશે. અને ખાસ કરીને એમનો જે સ્ટાફ છે, એમનો જે ટીમવર્ક છે, એ બધા લોકો અહીંયા હાજરી આપશે. અને ખાસ કરીને ડૉક્ટર પારસ મજીઠિયાને પ્રોત્સાહિત કરશે. અને ટેકનોલોજીની વાત કરીએ તો ટેકનોલોજી પણ અહીંયા ગોઠવાઈ ગઈ છે. અને આ 15 તારીખે ઓપનિંગ છે. 16 તારીખથી પબ્લિકની જનતા માટે એક આ વસ્તુ લોકોને એક લાભ મળશે. એટલે જે લોકો નિસંતાન દંપતીઓ છે, હવે એને ચિંતા કરવાની જરૂર નથી, એને દૂર જવાની જરૂર નથી. અને પૂરા વિશ્વાસ સાથે જો અહીંયા આવશે તો 100% સફળ થશે નક્કી છે. હમણાં તમે ડૉક્ટર પારસ મજીઠિયા સાહેબને સાંભળ્યા, અને ખાસ કરીને પોરબંદરના એ ખ્યાતનામ ડૉક્ટર છે, અને ખાસ કરીને મિસિસ પણ એમને સાથ આપે છે. અને ખાસ કરીને મજાની વાત એ છે કે બંને સ્ત્રી રોગ નિષ્ણાંત છે, એટલે બંનેનો બહોળો અનુભવ પોરબંદરની જનતાને મળે છે. અને ખાસ કરીને હવે તો 16 તારીખથી તો એ સમર્થ આવી એપ સાથે જોડાઈ ગયા છે, એટલે એ પણ એક બહોળો લાભ પોરબંદરની જનતાને મળશે. તો આપણી સાથે જોડાયેલ છે એમના મિસિસ ડૉક્ટર સ્વાતિ મજીઠિયા. આપણે એમને પૂછશું કે મેડમ, આપ સ્ત્રી રોગ નિષ્ણાંત હો, તો સ્ત્રીઓ મેં કોણ સા રોગ હોતા હૈ ઇસલિયે એ સંતાન પ્રાપ્તિ નહીં કર સકતે? देखिए आजकल के टाइम में अगर हम देखें तो जो मैक्सिमम जो फीमेल्स होती हैं, जो हम लोग जानते हैं कि उनमें कई बार तो कोई कॉज ही नहीं होता है. ठीक है, आप समझ रहे हैं कि आप कोई कॉज ही नहीं निकाल पाते हैं कई बार कि किस वजह से उनको नहीं हो रहा है. मेजर कॉजेज में क्या होता है कि जो हम पड़ बोलते हैं गुजराती में, जिस गादी बोलते हैं जिसमें बच्चा रहना चाहिए, कई बार वही नहीं बनता है, उसकी वजह से नहीं हो रहा है. या फिर कुछ यूट्रस में जो कोथरी है उसी में कुछ डिफेक्ट है जिसकी वजह से, या तो अंदर गांठ है, जो सादी गांठ जिसे फाइब्रॉइड बोलते हैं वो है, या फिर उसकी जो नली होती है जिसमें से बच्चा आना चाहिए वो बंद है दोनों साइड, या फिर ओवरी में जो फॉलिकल्स बनते हैं वही नहीं बन रहे हैं, या फिर उनका आपने PCOS का नाम सुना होगा वो बहुत ज़्यादा है, कि उसकी वजह से भी इनफर्टिलिटी के केसेस बहुत ज़्यादा होते हैं. तो ये बहुत जो नॉर्मल हम बोलते हैं ना, ये नॉर्मल केसेस जो हम OPD में देखते हैं कि हमको रोज़ डेली बेस पे मिल रहे हैं, जिसकी वजह से मैक्सिमम जो हमारे पेशेंट्स हैं उनको वो कंसीव नहीं कर पाते हैं. ये इनफर्टिलिटी के मेजर कॉजेज हैं जो हम देखते हैं डेली बेस पे. तो आपने जो रोग बोला है वो IVF में क्लियर हो जाता है? देखिए IVF, मैंने आपको क्या बोला, IVF एक ऐसी चीज़ है जिसमें हम आर्टिफिशियली बच्चा बाहर बना रहे हैं और फिर उसको हम यूट्रस में रख रहे हैं. तो उसमें कई चीज़ों की हमको ज़रूरत नहीं है. जैसे कि जब हम रख रहे हैं, हमको ओवरी में से हमने फॉलिकल्स ले लिए, एग्स ले लिए हैं, ठीक है, तो उसका काम नहीं है. जो अगर मान लीजिए जो डिसीज़ है, जैसे मैंने आपको बोला जो उसकी नली होती है वो दोनों साइड की बंद है, तो हमको उसका काम ही नहीं है. तो वो जो डिफेक्ट्स हैं, मैक्सिमम जो डिफेक्ट्स हैं, वो हम IVF के थ्रू उसको हम रूल आउट कर सकते हैं काफ़ी. लेकिन जैसे किसी की कोथरी ही खराब है, तो उस केस में हमने बोला अल्टरनेटिव हमारे पास बहुत सारे वो होते हैं, तरीके हैं, जैसे कि सैरोगेसी हो गई है ना, और या फिर उस कोथरी को ठीक करके, जैसे अंदर सादी गांठ है उसका ऑपरेशन करके फिर हम बच्चा रखेंगे तो रह जाएगा. तो पहले जो कॉज है उसका ट्रीटमेंट करके IVF करके हम बच्चा रखवा सकते हैं. मैडम ऐसा है, जे लोग IVF करना मांगता है, लेकिन इसको क्या है कि हमारा शुक्राणु नहीं रहता, ऐसा टेंशन रहता है. तो ये इसका जो पुरुष रहे है, इसका पति देव है, इसका शुक्राणु रहेगा इसमें एक गर्भाशय में? जी, IVF एक टर्म है. देखिए इनफर्टिलिटी एक टर्म है, जो हम टेस्ट ट्यूब बेबी कहते हैं वो एक टर्म है. उसके अंदर 2-3 तरह के अलग अलग पद्धति से उसके ट्रीटमेंट होते हैं. उसमें जो पहला ट्रीटमेंट है उसमें हस्बैंड और वाइफ का दोनों का ही रहता है, बच्चा उनका खुद का ही होता है, ठीक है. लेकिन जैसे डॉक्टर पारस ने बोला कि कई केसेस ऐसे भी होते हैं जिसमें कि माँ के पास या तो उसके एक्स नहीं है, खराब हो गए हैं, है ही नहीं, या पहले जेनेटिकली खराब थी ओवरी, है ही नहीं, या फिर जो मेल पार्टनर है उसमें मान लीजिए कुछ डिफेक्ट है पहले से कि शुक्राणु बन ही नहीं रहे हैं, या फिर नली बंद है तो उसकी वजह से शुक्राणु आ नहीं पा रहे हैं, वो कोई कॉज जो अलग है, ठीक है. तो ऐसे केसेस में जिसमें हमारे पास कोई तरीका ही नहीं है कि हम शुक्राणु पा पाए, तब हम दूसरों से लेते हैं, मतलब कहते हैं ना उनसे खरीदते हैं या उधार लेते हैं, ऐसा बोल सकते हैं, तब ऐसा होता है. नहीं तो मैक्सिमम टाइम तो IVF में आपका खुद का बच्चा होता है. और उसमें भी IVF में एक और तरीका है कि कई लोगों को ऐसा डाउट होता है कि ये हमारा बच्चा है कि नहीं, IVF में किसी और का रखते हैं, तो एक DNA भी एक चीज़ होती है, राइट, आपको पता है. तो उसमें IVF इस चीज़ के लिए फ्री होता है कि भाई आपने अपना IVF कर लिया है, यू कैन चेक, है ना, आप बाद में चेक करवा सकते हैं कि ये DNA से कि भाई आपका ही बच्चा. और IVF सिर्फ ऐसा नहीं है कि हमने बोला और हमने बच्चा रख दिया, ऐसा नहीं होता. ये एक लीगल चीज होती है, उसमें दोनों साइड के उसका साइन होता है, पेरेंट्स का साइन होता है, जिनका मतलब जो हस्बैंड वाइफ है उनका साइन लिया जाता है. ऐसे ही कोई नहीं होता है कि कोई भी तरीका है बस हमने ऐसे कर दिया. हर एक चीज में एक लीगल मेथड होता है, वो फॉलो होता है. तो उस तरीके से, मतलब सही तरीके से फॉलो करके साइन लेकर फिर ही कोई चीज की जाती है. तो इसमें कुछ कहते ना झोल नहीं किया जा सकता. रिस्पॉन्सिबिलिटी
बात है तो समझो आईवीएफ की, तो इसमें समझो मैक्सिमम टकावारी की जहाँ तक बात है, परसेंट की बात है, तो कितना परसेंट सफल होता है दंपति? देखिए हर एक में, जैसे नॉर्मल जब हम किसी नॉर्मल प्रेगनेंसी की बात करते हैं, जो नॉर्मली लोग प्रेग्नेंट होते हैं उनमें 1% होता है, ठीक है, कि 100 में से अगर 8% रिलेशन रखते हैं तो 8% उसमें से हर महीने प्रेग्नेंट होते हैं। वैसे आईवीएफ का 40-50% होता है, वो वर्ल्ड वाइड एक डाटा है, ठीक है। कोई अगर हॉस्पिटल ये कह दे कि हम इतना परसेंटेज दे रहे हैं और ऐसा नहीं होता है, इट इज़ लाइक 40-50%, जो कि एक आईवीएफ की एक और खासियत है जो कम लोगों को पता होगा और एक लोगों को पता नहीं होता है। हर एक ट्रीटमेंट के बाद, हर एक आईवीएफ के बाद सक्सेस रेट थोड़ा सा इंक्रीज हो जाता है। ये 3 आईवीएफ एक साथ जब किए जाते हैं तो उसमें फॉलो होता है कि जब आप 3 एक साथ आईवीएफ करेंगे तो थोड़ा सा सक्सेस रेट उसका बढ़ जाता है। मैडम ऐसा भी है, हमारा टीवी जो देखते हैं इसमें ऐसा भी पेशेंट है कि उसने अगली एक आध दो बार आईवीएफ का ये टेक्नोलॉजी का यूज़ किया है लेकिन ये सफल नहीं हुए, ऐसा भी पेशेंट आपके पास आ सकते हैं, उसमें सफल की बात है? देखिए हमारे पास ऐसे भी पेशेंट हैं जो 8 बार, जो कि डाटा कहता है कि इतने बार नहीं आईवीएफ करा सकते हैं, पर हमने ऐसे भी केसेस डील किए हैं जिसमें 8 या 9 बार वो अनसक्सेसफुल रहे थे, दूसरी जगह उन्होंने करवाया था और फिर हमारे वहाँ आकर हमने एक ही बार में वो प्रेगनेंसी हो गई और अभी उनका 3 साल का 4 साल का एक बच्चा भी है। तो हमने ऐसे केसेस भी डील किए हैं जिसमें कई बार फेलियर होकर भी हमारे पास आए हैं और 1 या 2 बार में ही वो सक्सेसफुल होकर अभी उनके पास उनका बच्चा भी है। એટલે આ રીતે તમે જોયું કે આ ડૉક્ટર સ્વાતિ મજીઠિયા છે અને ખાસ કરીને એમનો જે બહોળો અનુભવ છે એ આપણને બધાને અહીંયા ઘર આંગણે જોવા મળ્યો છે અને સાંભળવા મળ્યો છે, અને ખાસ કરીને જે પ્રમાણે આ બંને ડૉક્ટર દંપતિ છે એ પોરબંદરની જે જનતા માટે આ જે પ્રમાણે વ્યવસ્થા ઊભી કરી છે એ ખરેખર અભિનંદન પાત્ર છે, અને ખાસ કરીને આવા નાના સેન્ટરમાં આ બાબતનું એક્શન લેવું અને ખાસ કરીને કોર્પોરેટ લેવલની જે કંપની છે એવી સમર્થ આઈવીએફ સાથે જોડાવવું એ કોઈ નાની સોની બાબત નથી, પણ એની જે માર્કેટમાં ગુડવિલ છે એ ગુડવિલના આધાર ઉપર સમર્થ આ પોરબંદર ખાતે આવ્યું છે અને એનો લાભ પોરબંદર જનતાને મળશે એ નક્કી છે। જય શ્રી કૃષ્ણ। પોરબંદર મેં આકે મુજે આજ બહોત જ્યાદા ખુશી મહેસૂસ કર રહા હું। મેં ગાંધીજી કા જો બર્થ પ્લેસ હૈ વહાં પર હમ આયે હૈ, સિમાર સમર્થ આઈવીએફ પ્રાઇવેટ લિમિટેડ કે હમ તીનો લોગ ફાઉન્ડર્સ હૈ ઓર હમ લોગો કા એમ યહી થા કે હમ જો ભી ભારત કે tier 2 tier 3 સિટીઝ હૈ वहाँ पे कई बार क्या होता था कि जो अच्छी फैसिलिटी है उसका अभाव होता था, वो फैसिलिटी मिल नहीं पाती थी। तो हमारा एम यही था कि हम भारत के हर एक कॉर्नर में जहाँ पे भी यू नो पेशेंट को रिक्वायरमेंट है कि वो हाई एंड की सुविधाएं उनको मिलनी चाहिए, तो वो हम वहाँ पर पहुँचाने की कोशिश हमारे सीमार समर्थ आईवीएफ के माध्यम से आज कर रहे हैं और मुझे खुशी है कि यही फैसिलिटी, यही सुविधाएँ आज हम पोरबंदर जैसे एक हिस्टोरिकल सिटी में दे पा रहे हैं। तो इसके लिए सभी पोरबंदर वासियों का दिल से धन्यवाद, पर्टिकुलरली मनन हॉस्पिटल और मैटरनिटी होम एंड डेंटल हॉस्पिटल और डॉक्टर पारस मजीठिया एंड स्वाति मजीठिया, इनका मैं विशेष रूप से आभार व्यक्त करता हूं यहां पर कि उन्होंने हमें एक जो हमारा एम था उसको आगे बढ़ाने में हमें हमारे साथ हाथ मिलाकर आगे बढ़ाने में उन्होंने हमें काफ़ी मदद की है, तो मैं एक बार फिर से धन्यवाद देना चाहता हूँ। नमस्कार। यहाँ पर हमने सीमार समर्थ आईवीएफ की तरफ से यहाँ पर फ्रेंचाइजी शुरू की है जो कि डॉक्टर पारस मजीठिया और डॉक्टर स्वाति मजीठिया के साथ है। तो जो फैसिलिटी जो है वो यूजुअली सिंगल हैंडेडली जो प्रोवाइड नहीं कर पाता है वो फैसिलिटीज़ हमने कोलैबोरेशन के वजह से प्रोवाइड करने की कोशिश की है, जैसे कि लेज़र असिस्टेड हैचिंग, ऑन्को फर्टिलिटी, PRP ट्रीटमेंट्स, जो कि सिंगल हैंडेडली थोड़ा सा डिफ़िकल्ट जाता है। तो हम चाहते थे कि यहाँ की जो जनता है, यहाँ के जो पेशेंट्स हैं, उनको कुछ अलग फैसिलिटीज़ मिले जो कि मेट्रो सिटीज़ में मिलती है और उनका फ़ायदा हो, उनको छोटी छोटी चीज़ों के लिए अहमदाबाद या फिर राजकोट भागने की ज़रूरत ना पड़े। इसलिए हमने सीमार समर्थ आईवीएफ प्राइवेट लिमिटेड की ओर से ये सारी फैसिलिटीज़ यहाँ पर प्रोवाइड की है, तो उस चीज़ों का आम जनता फ़ायदा ले सकती है और उनको उनकी संतान प्राप्ति की जो अपेक्षा है वो फुलफिल होने में भी मदद होगी। कार मैं डॉक्टर कृति पात्रीकर, मैं सीमार समर्थ की तरफ से, समर्थ आईवीएफ की तरफ से पोरबंदर की जनता का आभार व्यक्त करती हूँ जिन्होंने डॉक्टर पारस मजीठिया, डॉक्टर स्वाति मजीठिया के माध्यम से हमें यहाँ पर अच्छा काम करने का मौका दिया, जो कि हम हमारा एक स्वप्न था कि हम जो फैसिलिटीज़, जो भी
उपचार पद्धति है जो कि बड़े सिटीज़ में जैसे कि अहमदाबाद है, मुंबई है, पुणे है, ऐसे जगहों पे दिल्ली है, यहाँ पर जो टेक्नोलॉजी है, जो तकनीक है, जो एक्सपर्ट्स हैं उनको वो प्रोवाइड करते हैं अपने पेशेंट्स को। हमारा ये स्वप्न था कि हम छोटे शहरों में, ऐसे शहरों में जहाँ उस उपचार की ज़रूरत है, जहाँ पर उस तरीके के टेक्नोलॉजी की ज़रूरत है, वहाँ हम लेकर आए। तो हम आपके शहर पोरबंदर में यहाँ पर आ चुके हैं और मैं चाहूँगी और मेरा अनुरोध है कि जो भी दंपत्ति हैं जिनको बच्चा होने में दिक्कत हो रहा है, वो उस सुविधा का, इस सुविधा का पोरबंदर में यानी आपके अपने शहर में इसका लाभ उठाएं। પોરબંદરના સીમાર સમર્થ આઈવીએફ સેન્ટર સાથે ગુજરાત ન્યૂઝની ખાસ મુલાકાત, મનન મેટર્નિટી એન્ડ ડેન્ટલ હોસ્પિટલની સંતાન દંપતીઓ માટે આશીર્વાદરૂપ।